प्रथम दाखलो मित्रों जोईशु संख्या छे 216। तो 216 पूर्ण गण छे के नहीं ए आपणे नक्की करवानुं छे। तो प्रथम अहीं समजजो मित्रों, अहीं एकम नो अंक 6 छे एटले आ संख्याने बे वडे भागी शकाशे। तो बे भागीशुं मित्रों, तो अहीं तमे जोई शकशो के अहीं बे एका बे अने अहीं जे छे एने आपणे 8 करशुं, 16 ना अर्धा 8। तो 108 भाग्या 216 ने आपणे बे वडे भागशुं तो 108 आवशे। ફરીથી આપણે બે ભાગીશું એટલે અહીંયા 2 5 10 થશે અને અહીંયા 2 6 8 એટલે 54 થશે। હવે અહીંયા ભાગીશું તો 2 2 4 અને 1 ને 7 2 7 સોરી અહીંયા આપણી મિસ્ટેક થાય છે મિત્રો, 2 2 4 અને અહીંયા 27 2 54 આપણને ખબર છે। હવે અહીંયા 3 9 27 થશે, અહીં 3 3 9 થશે અને 3 1 3। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 216 જે છે 200 નો 16 ના અવિભાજ્ય અવયવ અહીં તમને 2 નો ઘન મળે છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય છે। ફરીથી પાછો 3 નો ઘન મળે છે, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 મળે છે। એનો મતલબ કે 216 જે છે એ 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન છે। ઓકે, એટલે કોઈ વધારાની સંખ્યા બાકી રહેતી નથી, માટે 216 ના અવિભાજ્ય અવયવની 3 3 જોડ મળે છે, બાકી કોઈ જોડ બાકી રહેતી નથી, માટે 216 પોતે પૂર્ણ ઘન સંખ્યા છે। તો અહીંયા પૂર્ણ ઘન કઈ છે? તો 216 પૂર્ણ ઘન સંખ્યા છે। ઓકે, આગળ બીજો દાખલો મિત્રો જોઈશું। બીજો દાખલો છે 128। હવે 128 માટે પણ આપણે જોઈ લઈશું મિત્રો કે 2 ભાગી શકાશે, અહીંયા 2 ભાગશું તો 2 6 12 અને 2 4 8 64 2 128। ફરીથી 2 ભાગશું તો 2 અહીં 18 3 થશે, 18 2 32 2 64, અહીં 2 ભાગશું તો 16 2 32, 2 ભાગશું તો 2 8 16 અને અહીંયા 2 ભાગશું 2 6 8 અને 2 2 4 અને 2 1 2। તો અહીં તમે જોઈ શકો છો 128 ના અવિભાજ્ય અવયવ મિત્રો કયા કયા મળે છે। તો અહીંયા તમે જોઈ શકશો 2 નો ઘન મળે છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2। ઓકે, ત્યાર પછી ફરીથી તમે જો બીજો 2 નો ઘન મળે છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને એક વધારાની મિત્રો 2 સંખ્યા મળે છે। ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે સંખ્યા છે એ વધારાની મિત્રો મળે છે, આ વધારાની મળે છે। ઓકે, તો અહીંયા જે સંખ્યા છે મિત્રો એ આપણને પૂર્ણગણ મળતી નથી। કેમ નથી મળતી? કારણ કે 2 વધારાની છે। તો આપણે લખીશું કે 128 ના અવિભાજ્ય અવયવ પાડવાથી 3 3 ની જોડકી બનતી નથી, અને 3 3 ની જોડકી બનાવતા કોણ બાકી રહી જાય છે? તો 2 બાકી રહી જાય છે। ઓકે, માટે 128 એ પૂર્ણગણ સંખ્યા નથી। તો આ સંખ્યા પૂર્ણગણ છે નહીં, આ પૂર્ણગણ છે। ઓકે, ત્રીજો દાખલો જોઈશું મિત્રો। ત્રીજો દાખલો છે અહીંયા 1000। હવે 1000 ને તમે જાણો છો મિત્રો, 1000 ને આપણે ભાગીશું એટલે અડધા 500 થશે, એના અડધા 2800 થશે, એના અડધા 125 થશે। ઓકે, તો આ તમે જાણો છો। હવે અહીંયા એકમનો 5 આવ્યો એટલે 5 ભગાશે એટલે 25 5 125 થશે, 5 5 5 25 થશે અને 5 1 5। તો અહીંયા મિત્રો કેવું થાય છે? તો જે 1000 છે એ 1000 ના અવિભાજ્ય અવયવ કયા પડે છે? તો 2 નો ઘન અને 5 નો ઘન। તો આપણે કહીશું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5। તો અહીં તમે મિત્રો જોઈ શકો છો કે કોઈ વધારાની સંખ્યા છે નહીં,
ओके माटे पूर्ण घन छे तो आपणे कहीशुं के 1000 ना अविभाज्य अवयव पाडवाथी 3 3 ની જોડ બને છે ઓકે કોઈ વધારાનો અવયવ બાકી રહેતો નથી માટે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે કોની પૂર્ણ ઘન છે તો 2 નો ઘન અને અહીંયા 5 નો ઘન તો 2 5 10 નો ઘન તો આ 10 નો ઘન છે ઓકે તો દાખલામાં તમને ખ્યાલ આવ્યો હશે આગળ જોઈશું મિત્રો બીજો દાખલો सौ संख्या ओके तो सौ एक पूर्ण घन छे के नहीं ओके तो सौ मात्र इजी छे मित्रो अहीं आपणे सौ ने बे भागीशु मित्रो तो 50 आवशे फरीथी बे भागीशु तो 25 आवशे पांचे भागीशु तो 5 आवशे अने पांचे अहीं एक आवशे ओके तो अहीं मित्रों केवुं थाय छे के अहीं तमे जोई शको छो आ जे 100 छे एना अविभाज्य अवयव क्या पड़े छे तो आना अविभाज्य अवयव 2 गुण्या 2 गुण्या 5 गुण्या 5 कोई जग्याए घन थतो नथी ओके तो कोई अवयव घन मळतो नथी तो आपणे कही शकीए मित्रों के कोई घन न मळतो होय तो आ पूर्ण घन संख्या नथी तो अहींया 100 ना अविभाज्य अवयव करवाथी 3 3 ની જોડ બનતી નથી અને 3 3 ની જોડ બનાવતા કોઈ સંખ્યા 2 અને 5 આ બધી બાકી રહે છે ઓકે માટે આપણે કહી શકીએ કે 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી ઓકે આગળ જોઈશું આ સંખ્યા છે અહીંયા 46656 હવે મિત્રો 46656 ને જ્યારે આપણે 2 ભાગીશું ને મિત્રો ત્યારે આપણે શું કરવાના 2 ભાગી શકાશે તો અહીંયા 4 ના અડધા અહીંયા 2 6 ના અડધા અહીંયા 3 પાછા 6 ના અડધા 3 અને 56 તો 27 આવી રીતે ક્રમશઃ તમે મિત્રો ભાગશો એટલે આ સંખ્યા થોડી મોટી છે એટલે અહીંયા હું સીધી સીધી દર્શાવી દઉં છું ઓકે તો આવી રીતે આનો જવાબ મિત્રો તમને મળશે આ રીતનો જવાબ તમને મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા છે મિત્રો એમ 2 નો ઘન છે ફરીથી 2 નો ઘન છે ફરીથી 3 નો ઘન છે ફરીથી 3 નો ઘન છે તો આપણે કહી શકીએ કે 46600 અને જે 56 છે એ કોનો કોનો ઘન છે મિત્રો તો અહીં તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન ફરીથી પાછો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 નો ઘન ઓકે ફરીથી પાછો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ફરીથી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એનો મતલબ કે દરેક સંખ્યાનો ઘન છે ઓકે તો માટે કહી શકીએ કે 46656 ના અવિભાજ્ય અવયવની 3 3 જોડ બનાવતા કોઈ અવયવ બાકી રહેતો નથી માટે 46656 એ પૂર્ણ ઘન સંખ્યા છે અને તમે અહીં જોઈ શકો છો કે આ પણ ઘન છે અહીં પણ ઘન છે 3 નો પણ ઘન છે અને આ પણ ઘન છે તો તમે કહી શકો કે આ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે ઓકે તો દાખલામાં તમને ખ્યાલ આવ્યો હશે આભાર આપણે